હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ઓનલાઈન ક્લાસ સ્ટાન્ડર્ડ સેકન્ડ સબ્જેક્ટ ગુજરાતી તો તમે પેપરસ્ટાઈલ પ્રમાણે આજે થોડું સમજાવી દઉં છું ક્વેશ્ચન વન એમાં છે પ્રાણી પક્ષીઓને તેના અવાજ સાથે જોડો એ તો આપણી ચોપડીમાં તો છે જ તે છતાં હું ફરી સમજાવું છું કે કાગડો ચકલી વાંદરો કોયલ કબૂતર બકરી હે ને એ પ્રાણી પક્ષીઓ છે ને આપણા પાઠની અંદર હા તો કાગડો શું બોલે કા 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 ચકલી ચીંચી ચીંચી વાંદરો ફૂફ 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 હે ને કોયલ કુહુ 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 કબૂતર ગુ 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 અને બકરી બોલે બે 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 તે તો તમને આવડે જ છે સામે જવાબ આપ્યો હશે એ શોધીને તમારે લખવાનો છે હવે ક્વેશ્ચન વન બી છે નીચેના પ્રશ્નના એક જ શબ્દમાં જવાબ લખો તો ધારો કે ઉદાહરણ પ્રમાણે તમને એમ પૂછ્યું હોય કે કયા રંગની ગાડીનું ટાયર ફાટ્યું છે તમારા પહેલાં પાઠમાં છે ને હે ટાયર ફાટ્યું ફટાક હે ને તો એ ચિત્રની અંદર છે કયા રંગની ગાડીનું ટાયર ફાટ્યું છે તો લાલ રંગનું હવે આપણે આગ લાગી હોય છે ત્યારે પક્ષીઓના પ્રાણીઓ જેમાં પાણી લઈને જાય છે તો એમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય છે સૌથી વધારે પાણી કોણ લાવ્યું હશે કોણ લાવ્યું હોય હાથી એમની સુંદમાં પાણી લાયા હતા અને આગ બુજાઈ હતી પછી એવું બી પૂછી શકે કે કાગળો શું લઈને પાણી છાંટવા ગયો હતો ચકલી શું લઈને પાણી છાંટવા ગઈ હતી હે ને હા તો એ પાઠ વાંચશો એટલે તમને એની ઉપરથી ખબર પડશે કૂવામાં કોણ કોણ રહેતું હતું વાર્તા છે ને હા તો એમાં એની નીચે બી પ્રશ્નો છે તો કૂવામાં દેડકા અને તેના બચ્ચા રહેતા હતા કાગડો શું લઈને આગ પર પાણી છાંટવા ગયો હતો કાગડો શું લઈને ગયો હતો ખબર છે તમને હા બોલો તો શું લઈને ગયો હતો કાગડો કીટલી લઈને કૂકર લઈને હા તો એ તમને ખ્યાલ હોય એ પ્રમાણે તમારે જવાબ એવી રીતે પ્રશ્નો પૂછાશે ખાલી જગ્યાની જેમ પાછળ પ્રશ્નોની પાછળ એક લીટી તમને આપી હશે હવે ક્વેશ્ચન નંબર ટુ એ ચિત્ર ઓળખીને તેની સાથે જોડો હવે આપણે ચોપડીની અંદર તમે ચિત્ર આપેલા છે જોજો હે ને મરચું છે નગારું છે રમકડા છે વહાણ છે જલેબી છે દડો છે છે ને બરણી છે એક શબ્દ લખેલો છે હા તો આ રીતે તમારે ચિત્રની સામે જવા શબ્દ વાંચી અને નામ જોડવાના છે ચિત્ર ઓળખીને તેનો મૂળાક્ષર પર ગોળ કરી શબ્દ લખો હવે તમને આપેલું છે ટેક્સબુકની અંદર પેજ નંબર ચુમાલીશું પે પ્રમાણે આવશે ખૂટતો મૂળાક્ષર લખો ખૂટતા મૂળાક્ષર લખો એની અંદર તમને સામે જવાબ આપી દીધેલો હશે મૂળાક્ષરનો શોધીને તમારે લખવાનો છે કે કયો શબ્દ બને છે ધારો કે તમને અહીંયા કાગળો મેં કાગળો લખીને આપ્યું છે તો કયો ઘ આવે એની અંદર ગણપતિનો આવે કે ઘરનો આવે એ તમારે લખવાનું છે બીજું ગુ લાબ તો ગુલાબમાં ગુ આપ્યું છે પછી ખાલી જગ્યા છે એ બ છે તો લા આવે કે બા આવે એ તમારે શોધીને લખવાનું છે બરાબર એ બી આપણી ચોપડીની અંદર છે ને હા છે મને ખબર છે ને પછી ચિત્રનું નામ લખો બરાબર ચિત્ર જોઈને એની નીચે તમારે નામ લખવાનું છે એ ચિત્ર તમને કદાચ નામ કૌશની અંદર આપેલા બી હોય ને ના બી આપ્યા હોય તો તમારે શોધીને લખવાના છે હવે મૂળાક્ષર ઓળખીને ગોળ કરો છે ને તમારે મૂળાક્ષર ઓળખીને ગોળ કરો હા છે ચોપડીની અંદર જ છે હવે સરખા શબ્દો વાંચીને જોડો તો કોઈ બી શબ્દ તમને આપી શકે છે તમને વાંચતા આવડે એટલે તમે વાંચીને એને એમાં જોડી શકો છો હે બેટા હા તો આ તમારી ગુજરાતીની સેકન્ડ સ્ટાન્ડર્ડની પેપર સ્ટાઈલ પ્રમાણે મેં તમને જે કંઈ સમજાવવા જેવું હતું એ સમજાયું છે બાકી તો તમારી ચોપડીમાં આપેલું જ છે બેટા હા ને બાય તૈયારી કરજો હા ને